નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનની લીધી શુભેચ્છા મુલાકાત. સાવધાન ઇન્ડિયાની નવી સિઝનમાં પ્રમોશન અર્થે અમદાવાદની મુલાકાત લેતા કલાકારો. અર્બન ગુજરાતી ફિલ્મ લવારીનું ટ્રેલર કરાયું લોન્ચ. જાણીતી આઈટી કંપની ટેલીએ જીએસટી માટે ખાસ સોફ્ટવેર કર્યું લોન્ચ. એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલમાં ભારે વજન ધરાવતા બાળક પર સફળ બેરિયાટ્રિક સર્જરી કરાઈ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ રૂપાણીને જણાવ્યું હતું કે ગુજરાત એક વિકાસશીલ અને નંબર વન રાજ્ય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીનું પણ રાજ્ય છે, એટલે મુખ્યમંત્રી તરીકે આપની જવાબદારી વધારે છે. આ જવાબદારી સારી રીતે પાર પાડી શકે તે માટે તેમણે મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રૂપાણીએ રાષ્ટ્રપતિનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી ત્યારબાદ રાષ્ટ્રપતિ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત હતી તેવું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ તેમની દિલ્હી ખાતેના એક દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા બાદ ઉપરાષ્ટ્રપતિ સાથે આ પ્રથમ શુભેચ્છા મુલાકાત હતી. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને મુખ્યમંત્રી પદ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. વિજય રૂપાણી અગાઉ રાજ્યસભાના સભ્ય હતા, તે સમયે તેઓના સ્મરણો ઉપરાષ્ટ્રપતિ સાથે તેઓએ તાજા કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ગુજરાતને વિકાસના જે કામો કર્યા છે તે વહીવટને સુધારણા તેમજ અભિગમ અપનાવ્યો છે તે બાબતે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ યાત્રાની માહિતી ઉપરાષ્ટ્રપતિને આપી હતી. મુખ્યમંત્રીએ ઉપરાષ્ટ્રપતિને ગુજરાત આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું, જેઓનો સ્વીકાર ઉપરાષ્ટ્રપતિએ કર્યો હતો. વિજય રૂપાણીએ ઉપરાષ્ટ્રપતિને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેઓએ ગુજરાતના પનોતા પુત્ર એવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેઓએ તેમને પુષ્પગુચ્છ આપી ગુજરાતની વિકાસ યાત્રા અંગેની ચર્ચા વિચારણા કરી હતી. સાવધાન ઇન્ડિયાની પાંચમી સિઝનના પ્રમોશનના શો માટે હોસ્ટ સુશાંત સિંઘ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એસજી હાઈવે પર આવેલ મારુતિ નંદન રેસ્ટોરન્ટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડર કે નહીં ડટ કે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ તે અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. આ અંગે લોકોને સજાગ કરવા માટે ખાસ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્થળ પર કાર્યક્રમ યોજવાનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે એસજી હાઈવે પર સોલા બ્રિજ નજીક અનેક અકસ્માતોનું સર્જન થાય છે, આથી જનજાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એચકે કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં સુશાંત સિંઘે ઉપરાંત દિવ્યા દત્તા અને મહેતમી મલિક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોના પ્રારંભથી જ હોસ્ટ રહેલા સુશાંત સિંઘે જણાવ્યું કે સાવધાન ઇન્ડિયા લોકો મને તેની સાથે મજબૂત રીતે સંકળાયેલો હોય મારી ઓળખ બની ગયું છે. મને આટલી ઉમદા ઓળખનો ભાગ બની રહેવાનો ગૌરવ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાવધાન ઇન્ડિયા નવી સિઝન અને તેના સંદેશાઓ લોકોને અપરાધ સામે ઝૂકી જવાને બદલે તેની સામે પગલાં લેવા માટે પ્રેરિત કરવા અને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. દરેક દેશને અપરાધ મુક્ત બનાવવા માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ, તો ભારત માટે પણ ભારત દેશ પણ અપરાધ મુક્ત થાય તેના માટે ખાસ પ્રયાસો અને જનજાગૃતિ લાવવાનો આ શોનો મુખ્ય હેતુ છે. ડર કે નહીં ડટ કે કરની થીમ સાથે સાવધાન ઇન્ડિયા આગામી સિઝન 26 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. પ્રથમ ગુજરાતી ફિલ્મ કરી રહ્યા હોવાથી ભાષાની તકલીફ હતી તેમજ નર્વસ પણ હતા, તેમ અર્બન ગુજરાતી
લવારીના કલાકારોએ જણાવ્યું. આગામી મહિને રિલીઝ થઈ રહેલી દિગ્દર્શક રાહ થુમર અને પ્રોડ્યુસર મયુર કછાડિયાની ફિલ્મ લવારીનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થનાર છે. આ પ્રસંગે હાજર રહેલા કલાકારોની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. લવારી છે જે ન્યુલી મેરિડ કપલ માં થઈ રહી છે હવે. સો લેટ્સ હોપ યુ ગાઈઝ એન્જોય. થેન્ક યુ. લવારીમાં હું એઝ અ અમારા ડિરેક્ટરનું જ રોલ પ્લે કરી રહ્યો છું. એ રિયલ લાઈફમાં જે છે એ જ હું રીલ લાઈફમાં છું, એટલે તમને ખબર પડી જશે કે ડિરેક્ટર એકચ્યુઅલી કેવા છે આ મૂવીમાં. તો તમને બધાએ કીધા હશે કે તમને ત્રણ અલગ અલગ ચાર અલગ અલગ શેડ દેખાશે. તમને આમાં છે ને રેનબોઝના સાત અલગ અલગ શેડ દેખાશે, જે મારા માટે ટફ હતા પ્લે કરવા, જે હું છું નહીં આટલો બધો ડેન્જરસ પર્સન કહેવાય તો ઇવન છોકરી ફ્રેન્ડ્સ માટે, ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ હોય એમાં એક એક નંગ હોય જે એકચ્યુઅલી બધી સડી નાખે, અંદર એક માચિસની ચિંગારી નાખે, બધાને લઈને સળગે પણ પોતે નીકળી જાય સાફ તરીકે, એ હું છું. જેમાં ભાભીઓનો સૌથી વાલો હું છું. કરું હું પણ ભોગવ્યો આ બે જણા એકચ્યુઅલી છે એવું આમાં. તો હું આમ ક્યાં શાંત પણ એટલું ઊંડું પાણી, શાંત પર બહુ જવાનું નહીં, ક્યારે ભડકો થઈ જાય આપણાને પણ ખબર ના પડે. આ મૂવીમાં એક મેરિડ પર્સનનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું જેની લગ્નને 2-3 વર્ષ થઈ ગયા છે. અને 2-3 વર્ષના લગ્ન જીવન પછી જે એની હાલત થાય છે, જે એની દુર્દશા થાય છે માણસની, એ આખી આ મૂવીમાં દેખાડવામાં આવી છે. જે લવારી આખી 2-3 વર્ષ પછી એની લાઈફમાં સ્ટાર્ટ થઈ જાય છે લગ્ન કર્યા પછી, એનું આખું પૂરું પિક્ચર બનાવવામાં આવ્યું છે આમાં. સો આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ તમે લોકોને એન્ટરટેન કરવાનું. જે આમની દુર્દશા થઈ જાય એ મેચ કરી છે, અને મારી જેમ ઘણી બધી સ્ત્રીઓ છે એ આ રીતે દુર્દશા કરતી રહે છે. તો મૂવીમાં મારું કેરેક્ટર એવું છે કે હું મારા હસબન્ડના ઘરે આવવાની રાહ જોઉં છું, ક્યારે ઘરે આવે ને ક્યારે હું એની સાથે ઝઘડું, અને સપોર્ટ કરતા રહેજો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે લોકો આગળ લાવીએ, બોલીવુડની સાથે તો કમ્પેર ના કરી શકે, પણ એટલો સપોર્ટ કરો કે એનથી થોડું લેવલમાં સાથે આવી શકીએ. હિન્દી અને મરાઠી ફિલ્મ કરી ચૂકેલા મુંબઈના સંજીવ ધુરીએ કહ્યું કે થિયેટર કરતો હોવાથી તેનો અનુભવ કામમાં લાગ્યો. મમ્મી ગુજરાતી હોવાથી તેનો ફાયદો પણ થયો. આ ફિલ્મ માટે 20 દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. વાસાની તકલીફ જરૂર હતી. સુરતના કબડ્ડી પ્લેયર અને પંજાબી યુવાન મનસીપ સિંઘ પણ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં અમુક શબ્દોના ઉચ્ચારણમાં તકલીફ પડતી હોવાનું કબૂલ્યું. જોકે વર્કશોપથી તેઓ આસાન થયું હતું. વડોદરાના રોહન પટેલે જણાવ્યું કે હું રિયલ લાઈફમાં નથી તેવો બિંદાસ આ ફિલ્મમાં મને દર્શાવવામાં આવ્યો છે, તેથી આ પાત્ર ભજવવું મારા માટે ઘણું ચેલેન્જ હતું. આ પ્રથમ ફિલ્મના કારણે સતત 2 મહિનાથી શો ન તો આ કર્યા, તેથી થોડો નર્વસ પણ હતો. મહારાષ્ટ્રની ઐશ્વર્યા દોસાએ કહ્યું કે સ્વીટ બબલી છોકરીનું પાત્ર ભજવવું પડકારરૂપ હતું. હું તેવી રિયલ લાઈફમાં નથી. મરાઠી હોવાથી ગુજરાતી ભાષા બોલવામાં તકલીફ થતી હતી, પરંતુ વર્કશોપ બાદ તે તકલીફો દૂર થઈ. હર્ષિદા પાનખાણીએ કહ્યું કે પત્નીનો રોલ માટે મારા માટે ઝઘડાખોર મહિલાનો રોલ ભજવો એ ચેલેન્જિંગ હતી. ગુજરાતી ફિલ્મોની ઓફર મળશે તો જરૂર સ્વીકારશું તેવું આ કલાકારોએ પણ જણાવ્યું હતું. જીએસટી એમેન્ડમેન્ટ એક રીતે દેશમાં લેવાયેલું ઘણું મોટું કદમ છે, જેમાં આર્થિક સામંજસ્ય સુનિશ્ચિત થઈ જશે. જો કે જ્યારે કોઈ આ જીએસટી કાયદાનો ડ્રાફ્ટ વાંચે તો તેને ખ્યાલ આવે કે ભારતના નાગરિકો અને ભારત સરકાર વચ્ચેના વિશ્વસ્તરની આ ઘટના છે. અચાનક વિકાસના પરિચાલનના સ્થાને આ કાયદાથી બિઝનેસીસ પોતાનો અંત જ જોવા લાગ્યા છે, કેમ કે સંભવિત જીએસટી નકારાત્મક અસર કરી શકે તેમ છે. એક ઉજળી બાજુ તેમાં એ છે કે હજુ પણ આ કાયદાનો ડ્રાફ્ટ છે અને તેમાં ફેરફાર થવાના છે. આથી જીએસટી સૌથી વધુ સરળ ટેક્સ કાયદો બની શકે છે, અને તે સ્વતંત્ર રીતે ભારતની સૌથી મોટી આર્થિક ઇવેન્ટ પણ સાબિત થઈ શકે તેમ છે. તેમાં આ બધું કરવા માટેની શક્યતા છે, ત્યારે શા માટે હજુ પણ તેના વિશેષ ખતરાની ઘંટી વગાડવામાં આવી રહી છે.
एट टैली वी हैव 1 मिलियन के ज्यादा यूजर बेस है हमारा, और हमारा लेटेस्ट प्रोडक्ट कंप्लायंस के ऊपर है 5.4, और जीएसटी के लिए ये भी हम काम कर रहे हैं कि कंप्लीटली जीएसटी कंप्लायंट प्रोडक्ट रिलीज करने के लिए, और जब जब लॉ पास होगा और जब ये जब रिटर्न्स भरना है आपको टैली में ये रिटर्न्स भर सकते हैं। टैली सॉल्यूशन प्राइवेट लिमिटेड ना सीएफओ सत्य प्रमोदे कहूं कि जीएसटी मा एवी अनेक बाबतो छे के जे दूर करवा छे, जे इंडस्ट्रियल लांबा गाळाना परिणामोने जोता आवकारवामां आवशे। टैली आ माटे योग्य सॉफ्टवेर बनावा सुनिश्चितपणे आगळ वधी रही छे, जेथी जीएसटी आवे त्यारे तमाम बिजनेस ने सरळ बनावी शकाय अने तेने मेनेज पण करी शकाय, परंतु कायदा ने कारण जे थनारी समस्या आ सॉफ्टवेर थी उकेली शकाशे नहीं। आ माटे भारतना नागरिको अने उद्योग साहसिको साथे मळी कायदाना उत्कृष्ट निवारण माटे आगळ आवुं पड़शे। मोर्बिडली ओबेसी एवा मात्र 3 वर्षना सौराष्ट्रना अनदा पटेल नी देश मा सौथी नाना बाळक नी बेराइट्रिक सर्जरी प्रथम वार एशियन बेराइटिक हॉस्पिटल मा करवामां આવી છે। આ અંગે ચીફ બેરાઇટિક સર્જન અને ડાયરેક્ટર ડોક્ટર મહેન્દ્ર નટવારિયાએ જણાવ્યું કે નાના બાળકની ઓબેસિટી બેરાઇટિક સર્જરી અપવાદરૂપ કિસ્સો હોય છે। આ હોસ્પિટલમાં મુંબઈ ખાતે 13 સપ્ટેમ્બર 2016 ના રોજ કરવામાં આવી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે અનસાના જન્મ સમયે જ 4 કેજી તેનું વજન હતું, તેમજ 2 વર્ષ સુધી સ્વાસ્થ્ય અને સામાન્ય રીતે સારી ક્ષમતા ધરાવતો હતો। ત્યારબાદ એનામાં નોંધપાત્ર અને ઝડપી પરિવર્તન આવ્યું। તેની ખાવા પીવાની આદત શોખ એવા હતા કે દિવસ દરમિયાન કંઈ ને કંઈ તે ખાતો રહેતો હતો। ક્રમશઃ તેને પેટની તકલીફ શરૂ થઈ અને તેનું વજન 37.5 કેજી બોડી માસ ઇન્ડેક્સ 90% જેટલો ગ્રોથ જણાવ્યો। લેનન રિપોર્ટ જોતા આ બનાવ અપવાદરૂપ બન્યો। ત્યારબાદ તેને શ્વાસ લેવાની તેમજ રાત્રે નસકોરા બોલાવતો હોવાનું જાણવા મળ્યું। તેનું વજન પણ વધવા લાગ્યું, પરિવારજનો માટે આ ચિંતાનો વિષય બનેલો। તે 9 વર્ષનો હતો, તેનું વજન 107 કેજી થયું। આ ઉંમરે તેને તેનું 25-30 કિલો વજન હોવું જોઈએ। તેને ઉઠવા બેસવા હરવા ફરવામાં તકલીફ થવા લાગી, પુખ્ત વયની વ્યક્તિ જેવો લાગવા લાગ્યો। આ પરિસ્થિતિમાં તેના પિતાએ તેને મુંબઈની એશિયન બેરાઇટિક હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા। મુંબઈ અને રહેણાંક સુરત વચ્ચે 2 વર્ષ સુધી અવરજવરને અંતે ડોક્ટર સંજય પટ્ટોબીએ 22 ઓગસ્ટે સર્જરી કરવાનું નક્કી કર્યું। 105 માસમાં 70 કેજી વજન ઘટાડો થયો। તેની જ સર્જરી લેપ્રોસ્કોપી બેરાઇટિક પ્રોસેસ દ્વારા સર્જરી કરવામાં આવી। વધુમાં ડોક્ટર મહેન્દ્ર નટવારિયાએ જણાવ્યું કે ભારતમાં બાળકો છેલ્લા કેટલાક વર્ષોથી ઓબેસિટીનું પ્રમાણ વધારે જોવા મળે છે, શહેરમાં આ કિસ્સા વધારે જોવા મળે છે, તેમાં પણ હાઈ સ્ટાન્ડર્ડના સ્કૂલના બાળકોમાં સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે। નાના બાળકના જેનેટિક રીતે જન્મથી જ બેસ ઓબેસિટી ધરાવતો હોય તો લાંબા ગાળે શ્વાસની તકલીફો થાય છે, શરીરને વળી શરીરથી વળી જાય છે તેવી પરિસ્થિતિ ઘણા કિસ્સાઓમાં પણ જોવા મળી છે। બાળપણમાં ટ્રીટમેન્ટ ન કરે તો ભવિષ્યમાં તેના માટે જોખમ પણ ઊભું થઈ શકે તેમ છે, સંજોગો પ્રમાણે સારવાર આવશ્યક છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। તેમની હોસ્પિટલમાં સૈદ્ધાંતિક રીતે સર્જરીનો કોઈ ચાર્જ લેવાતો નથી। આ બેરાઇટિક સર્જરી આગામી ધોરણે તેની હોજરી નાની કરી દેવામાં આવશે, જે હંગામી ધોરણે રહેશે। શરૂઆતમાં તે નિશ્ચિત જાયન્ટ વિટામિન્સ લેવામાં આવશે। 1 વર્ષમાં તેનું વજન ઓછું થઈ જશે અને ક્રમશઃ તે ડાયટ કરતો થઈ જશે અને તેના પરિણામે તે બીજા બાળકોની જેમ કાર્ય કરતો થશે તેવો આશાવાદ પણ ડોક્ટર મહેન્દ્રએ સેવ્યો હતો। મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।